જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ સામે આવી છે. બેડીના સાયચા બંધુઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બેડીના રજાક સાયચા અને સાથે જ હનીફ સાયચા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સરકારી ખરબાની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામને લઈને આ ગુનો નોંધાયો હતો. સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેને લઈને શહેર ડીવાયએસપી જયવરસિંહ ઝાલાને તપાસ સોંપાઈ દેવામાં આવી છે. હવે તેઓ આગળ તપાસ કરવાના છે. તો જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે, તેને લઈને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે ગુનો નોંધવામાં આવ્યો છે, ગેરકાયદેસર બાંધકામને લઈને આ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે, પરંતુ જે વચ્ચે નામો પણ સામે આવ્યા છે, સરકારી એ ખરબાની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવી માહિતી સામે આવી છે. તો તેને લઈને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાને પણ સોંપાઈ છે તપાસ. હવે આગળની કાર્યવાહી પણ જોવા મળશે, પરંતુ આ વચ્ચે ગેરકાયદેસર બાંધકામને લઈને સમગ્ર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેને લઈને પોલીસે હાલ તો કાર્યવાહી હાથ ધરી છે. બેડીના સાયચા બંધુઓ સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સરકારી જમીન ઉપર આ ગેરકાયદેસર બાંધકામ થયું હોય તેવી વાત સામે આવ્યું છે અને ગેરકાયદેસર બાંધકામને લઈને ગુનો પણ નોંધવામાં આવ્યો છે. સંવાદદાતા સલમાન ખાન ફોન લાઇન પર જોડાયા છે. સલમાન ખાન, જે રીતે ગેરકાયદેસર બાંધકામને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે, શું વધુ વિગત? લવલીન, જામનગરમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ છે તે નોંધાય છે, જેમાં શહેરના જે બેડીના જે સાયચા બંધુઓ છે તેમની સામે આ ગુનો છે તે નોંધાયો છે, જેમાં રજક સાયચા અને હનીફ સાયચા આ બંને બંધુઓ છે કે જેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. કારણ કે તેઓ દ્વારા જે સરકારી ખરાબાની જરૂર છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરી અને ત્યાં છે તે કબજો કરવામાં આવ્યો હતો, જેને લઈને વિરુદ્ધ મામલતદાર કચેરી દ્વારા આ સમગ્ર મામલે સીટીબી ડિવિઝનમાં રજક સાયચા અને હનીફ સાયચા બંને બંધુઓ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ ફરિયાદ નોંધાતા સીટીબી ડિવિઝન પોલીસે આ ગુનો છે તે નોંધ્યો છે અને હાલ જે રીતે શહેર ડીવાયએસપી છે જયંતિ ઝાલા તેમના સમગ્ર મામલે તપાસ છે તે સોંપવામાં આવી છે. જી લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.